સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાનપુર પાટિયા ઉપર આવેલ ઝેડ કાઉન વરસાદી પાણી ભરાયા છે. ચાલુ વર્ષે વરસાદ પડવાથી એક અઠવાડિયાથી પાણી ભરાયું છે. આ અંગે ગત વર્ષે ચોમાસા દરમિયાન ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાઈને દુકાનમાં પાણી પેસતા દુકાનદારોનો માલ સામાન ખરાબ થઈ ગયેલ હતો. આ અંગે જાહેરાબાદ ગ્રામ પંચાયતના વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય ગ્રામ પંચાયત પોતાની જવાબદારીમાંથી છટકીને દુકાનદારો ઉપર દોષારોપણ કરેલ છે. નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના ઊંડી રહેલા લીરેલીરા, પરંતુ પંચાયત પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પાણી ભરાય અને કાદવ કીચડ કચરો ભરાઈને કૌભાંડ ઉત્પન્ન થઈ રહ્યું છે, જેના કારણોસર પ્રદૂષિત વાતાવરણ બની જવા પામેલ છે અને આ પાણી સખત દુર્ગંધ મારે છે. આ અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સજાગ બની કોઈપણ જાતના પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતની પ્રથમ જવાબદારી હોવા છતાંય કુંભકરણની ઘેરી નિંદ્રા માની રહી છે, તો આરોગ્ય તંત્ર ગ્રામ પંચાયતને તેના કાન આંબરી ઘેરી નિંદ્રામાંથી જગાવશે ખરા? હવે જોવાનું રહ્યું કેટલા દિવસે તંત્ર જાગે છે. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર.